सामान्य के अंदर आप लोग हार्दिक स्वागत करूं। चैप्टर नंबर 1 सजीव और प्रजनन के अंदर जो टॉपिक लिंगी प्रजनन विषय आज आप लोग बात करेंगे। पहला लेक्चर के अंदर जो तो कि अलिंगी प्रजनन के अंदर फक्त एक ही सजीव भाग लेता है, એટલે કે અમીબા હોય જે પુખ્ત થાય પ્રજનન સમયે તે પોતાના શરીરના મધ્ય ભાગની અંદર ખાંચ ઉત્પન્ન કરે, આ ખાંચ ધીમે ધીમે છે એ ઊંડી ઉતરતી જાય, કોષ કેન્દ્ર અને કોષ રસ બે ભાગની અંદર વિભાજિત થાય અને બે બાળકીમાંનું નિર્માણ થાય। પરંતુ લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ જાતિના સજીવો ભાગ લે છે, બે વિરુદ્ધ જાતિના સજીવો ભાગ લે છે, એટલે કે એક નર અને બીજું માદા। નરની અંદરથી નર જન્યુનું નિર્માણ થાય અને માદાની અંદરથી માદા જન્યુનું નિર્માણ થાય। હવે જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી યુગ્મ નજનું નિર્માણ થાય, નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી યુગ્મ નજનું નિર્માણ થાય। હવે અલિંગી પ્રજનનની અંદર મળતી સંતતિ છે એ એના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હતી, એટલે કે એના પિતૃને એકદમ મળતી આવતી હતી, જ્યારે લિંગી પ્રજનનની અંદર છે એ સંતતિ એના પિતૃને મળતી આવશે નહીં। અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ ખૂબ જ સરળ પ્રજનન પદ્ધતિ હતી, બરોબર, અલિંગી પ્રજનન ખૂબ જ સરળ હતી, જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ છે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, જટિલની સાથે સાથે લાંબી પ્રક્રિયા પણ છે। હવે આપણે મનુષ્યમાં પ્રજનન જે રીતે થાય એના ઉદાહરણ દ્વારા સમજીએ કે નર જન્યુ અને માદા જન્યુના નિર્માણ વડે યુગ્મ નજનું નિર્માણ કેવી રીતે મનુષ્યની અંદર 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય અને એક જોડ છે એ લૈંગિક રંગસૂત્ર હોય। નરની અંદર XY + 44 આ દૈહિક રંગસૂત્રો + એક જોડી લૈંગિક રંગસૂત્ર। હવે જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે નરની અંદરથી શુક્રકોષ મુક્ત થાય અને માદાની અંદરથી અંડકોષ મુક્ત થાય અને અહીંયા યુગ્મનજનું નિર્માણ થાય, એટલે કે નર મનુષ્યની અંદરથી શુક્રકોષ મુક્ત થાય અને માદા મનુષ્યની અંદરથી અંડકોષ મુક્ત થાય, આ બંનેના જોડાણથી યુગ્મનજનું નિર્માણ। હવે આ સંપૂર્ણ પ્રજનનની ક્રિયા છે એ ત્રણ ભાગની અંદર વિભાજિત છે, પહેલું છે પૂર્વ ફલન, બીજું છે ફલન અને ત્રીજું છે પશ્વ ફલન। પૂર્વ ફલનની વાત કરીએ તો પૂર્વ ફલન છે એ બે ભાગની અંદર વિભાજિત થયેલું છે, પૂર્વ ફલન ઘટનાઓ, પહેલું છે એ જન્યુ જનન અને બીજું છે જન્યુ વહન। જન્યુ જનન એટલે જન્યુનું નિર્માણ અને બીજું છે જન્યુ વહન, એટલે કે જે જન્યુ નિર્માણ થયેલું છે આ જન્યુનું વહન, આ બે ભાગની અંદર વિભાજિત છે। હવે જન્યુ વહન સોરી જન્યુ જનનની અંદર જન્યુનું નિર્માણ થાય છે તો નરની અંદરથી નર જન્યુનું નિર્માણ થાય માદાની અંદરથી માદા જન્યુનું નિર્માણ થાય। હવે આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનન દરમિયાન છે એ બે પ્રકારના જન્યુઓની જરૂર પડે, એક હોય નર જન્યુ અને બીજા પ્રકારના જન્યુ છે એ માદા જન્યુ। આ જો નર જન્યુ અને માદા જન્યુ બંને બે
सरखा होए देखावे केवा होए सरखा होए तो आ प्रकारना जनी ने समजनी तरीके ओळखवामां आवे आ प्रकारना जनी ने समजनी तरीके ओळखवामां आवे ज्यारे आ नर जनी अने मादा जनी देखावामां भिन्न होय एटले के अलग अलग होय तो आ प्रकारना जनी ने विषम जनी तरीके ओळखवामां आवे घणी वनस्पति नी अंदर केसर ने स्त्री केसर काउस्वान नर जन्यू अने स्त्री केसर एटले के मादा जन्यू वनस्पति नी अंदर कुकेसर अने स्त्री केसर जो एक ज वनस्पति ऊपर आवेला होय तो तेने समसुकायुक्त तरीके ओळखवामां आवे वनस्पति के अंदर नर जनी और मादा जनी એટલે કે કુ કેસર અને સ્ત્રી કેસર એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય તો તેને સમસુકાયક તરીકે ઓળખવામાં આવે અને જો બંને અલગ અલગ વનસ્પતિ ઉપર હોય એટલે કે કુ કેસર અને સ્ત્રી કેસર એક લીંબી વનસ્પતિ હોય ધારો કે આ કોઈ વનસ્પતિનો છોડ છે જે ફક્ત કુ કેસર જ ધરાવે છે અને બીજો છોડ છે ફક્ત સ્ત્રી કેસર ધરાવે છે તો આ પ્રકારની વનસ્પતિને વિષમ સુકાયક કહેવાય આજે એક લિંગી વનસ્પતિ છે કે વનસ્પતિની અંદર એક જ પ્રકારના જન્યુ આવેલા હોય કે કુકેસ જન્યુ અથવા તો સ્ત્રી કેસર જન્યુ જ્યારે જે વનસ્પતિની અંદર બંને પ્રકારના જન્યુ આવેલા હોય તો તેને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય આવું લિંગી પ્રજનન કરતા સજીવોમાં પણ જોવા મળે છે આપણે અળસિયાનું ઉદાહરણ લઈએ કે અળસિયું તે લિંગી પ્રજનન કરે છે પરંતુ એક જ શરીરની અંદરથી તેઓ સ્ત્રી કેસર એટલે કે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ કરે છે અળસિયું લિંગી પ્રજનન કરતું હોય તો ઉભયલિંગી પ્રાણી અળસિયું એટલે કે અળસિયાના શરીરની અંદર અળસિયાના શરીરમાં શુક્રકોષ અને અંડકોષ બંને ઉત્પન્ન થાય એટલે અળસિયાને આપણે કેમ કહીશું દ્વિલિંગી પ્રાણી કહીશું અથવા તો ઉભયલિંગી એટલે કે એક જ શરીરની અંદર નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થશે પરંતુ હવે આ અળસિયું પ્રજનન કેવી રીતે કરે છે ધારો કે આ કોઈ બે અળસિયા છે પ્રજનન સમયે એક અળસિયાના મુખ તરફ બીજા અળસિયામાં મળદ્વારનો છેડો અને મુખ એમ એકબીજાની વિરુદ્ધ દિશાએ ગોઠવાય છે અને શુક્રકોષની આપલે કરશે તેની આપલે કરશે શુક્રકોષની આપલે કરે આ રીતે અળસિયાની અંદર લિંગી પ્રજનન થાય છે